તો સાબરકાંઠાના ઈડરમાં ચાર ઇંચ વરસાદ વર્ષો ભારે વરસાદથી ઘઉવાવ અને ભેંસકા નદી બે કાંઠે થઈ છે ધોધમાર વરસાદથી નદી નાળા છલકાઈ ગયા છે ભેંસકા નદી બે કાંઠે થતાં સ્થાનિકો ખુશ છે કોઝવે પર પાણી ફરી વળ્યા છે કોઝવે પાણીમાં ગરકાવ થતા ગોધમજી જવાનો જે રસ્તો હતો એ બંધ થઈ ગયો છે તો સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે હિંમતનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હિંમતનગરના પેઢમાલા ગામે ડુંગર પરથી પાણી ગામમાં ઉતર્યા હતા પેઢમાલા ગામના રસ્તા જળબંબાકાર થઈ ગયા છે વરસાદી પાણીના પ્રવાહથી ગામ બે ભાગમાં વહેંચાઈ ગયું તેવી સ્થિતિ છે કારણ કે જે પાણીનો પ્રવાહ છે અને પાણીનો જે ફ્લો આવી રહ્યો છે સતત વધી રહ્યો છે તો સાબરકાંઠામાં ભારે વરસાદથી અનેક જગ્યાએ અત્યારે પાણી પણ ભરાયા છે હિંમતનગરમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર પાણી ભરાયા છે અમદાવાદ ઉદેપુર નેશનલ હાઇવે પર પાણી ભરાયા સારા કિજિન ચાર રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે હાઇવેના નવીનીકરણને લઈને પાણી ભરાવાની સમસ્યા છે હાઈવે પર પાણીના નિકાલના અભાવે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો હાઈવે ની આવી સ્થિતિ છે ઝડપી પુલ બને તેવી વાહન ચાલકોની માંગ છે તો સાબરકાંઠાના હિંમતનગરના દ્રશ્યો છે જ્યાં હાઈવેની સ્થિતિ એવી છે કે ચારે બાજુ પાણી ભરી ગયા છે અને સ્વાભાવિક છે કે વાહન ચાલકો જે હાઈવે પરથી પસાર થઈ રહ્યા છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એમની એવી માંગ છે કે જે પુલ બનાવવામાં આવી રહ્યો છે ઝડપથી બને જેના કારણે જે આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે એનાથી એમને છુટકારો મળે કારણ કે સામાન્ય વરસાદમાં જ આવી સ્થિતિ ત્યાં સર્જાઈ જતી હોય છે ને આ વખતે તો વધારે વરસાદ વરસ્યો છે જેના કારણે અત્યારે પણ પાણી ત્યાંથી નથી ઓસરે અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે તો હિંમતનગરના દ્રશ્યો છે અત્યારે ભારે વરસાદના કારણે જેમ તમે જોયું સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે